ઘર, ઓફિસ અને જાહેર રસ્તા પર ચોરી વિશે આપણે સાંભળ્યું હશે, પરંતુ આજે વાત કરીએ ભગવાનના મંદિરમાં ચોરી. પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધ્યરાત્રે અજાણ્યા સમય 30 મિનિટમાં દાનપેટી તોડી લાખોની ચોરી કર્યા બાદ સીવાંગને પણ ઉખાડવાનો પ્રયાસ કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે અને અજાણ્યા સમય રેકી કરી મંદિરમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધ્યરાત્રે ચોરી થઈ હતી અને અગાઉ પણ આ જ મંદિરમાં લગભગ 2 વાર ચોરી થઈ ચૂકી હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ઉત્તર ભારતીયોના પૂજાપાઠવાળા આ મંદિરમાં આખું વર્ષ દાનપેટીમાં આવેલ રકમમાંથી જ શિવરાત્રીનો ઉત્સવ કરાતો હોવાનું જાણવા મળ્યું છે. ધર્મરાજ સિંહે જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. રાત્રે લગભગ 12:30 વાગ્યા સુધીમાં આ મંદિરમાં પૂજારી અને ભક્તો રહેતા હોય છે. ત્યારબાદ રાત્રે 1 વાગ્યા પછી આ મંદિરને નિશાન બનાવાયું હતું. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એક અજાણ્યો ઇસમ પહેલી રેકી કરે છે, ત્યારબાદ પ્રવેશ દ્વાર દ્વારા તે અંદર પ્રવેશે છે અને દાન પેટી તોડી તમામ રકમની થેલી ભરે છે. ત્યારબાદ ભગવાન શિવજીના શિવનાગ ઉખાડવાનો પ્રયાસ પણ કરે છે. આવી અનેક હરકતો સીસીટીવીમાં કેદ થઈ છે. માત્ર 30 મિનિટમાં ચોરી કરી અજાણ્યો ઇસમ ભાગી જાય છે. હાલ પાંડેસરા પોલીસને આ બાબતે જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જી, આપકા નામ? સર્વેશાનંદ મારા. જી, એ કોણ સી જગા, કિસ ચીજ કા મંદિર? યે જય જવાન જય કિસાન નગર કે અંતર્ગત શ્રી કાશી વિશ્વનાથ ધામ. ક્યા ઘટના બની? ઘટના બની રાત મેં આજ યહાં કોઈ ચોર લોગ આયે ઓર અપના હાથ સાફ કરકે ચલે ગયે, તાલા તોડે, દાનપેટી તોડે. ઠંડી કા સીઝન હૈ, મહારાજ લોગ સો ગયે થે, દિન ભર જગે રહેતે હૈ, તો ચોરી કરકે લેકે. આજ કિતના કુછ માલૂમ પડા કિતની ચોરી? નહીં, સાલ ભર મેં એક બાર દાનપેટી ખુલતી હૈ, વો રોજ તો ખુલતી નહીં, તો નિયર અબાઉટ સમજ કે ચલીએ આપ 1 લાખ કે ઉપર ચોરી. પોલીસ ફરિયાદ ગયા, પોલીસ ભી આઈ થી, વો ભી અપના કામ કરકે ગઈ હૈ. સીસીટીવી મેં આયે? સીસીટીવી મેં દિખ રહે હૈ? હાં, સીસીટીવી મેં દિખ રહા હૈ. કિતને લોગ થે? એક લોગ આયા, એક હી હૈ. અટકા કટકા બડે વિનાન સે મોહ નહીં ઢકા હૈ, મોહ ભી ઉસકા ખુલા હૈ. અબ બાંધ કરકે ચદ્દર મેં સબ નોટ હી નોટ લે ગયા, છુટ્ટા જો થે નહીં, ક્યોંકિ છુટ્ટા ભી બનિયા લોગ પૂછતે નહીં હૈ, તો ઇસલિયે નોટ લે ગયા, સારી નોટ નિકાલા. આપ ક્યા ચાહતે હો? અરે ભાઈ, હમ તો ચાહતે હૈ કે ન્યાય ચોરી ન હો. આજ યહાં મંદિર મેં હુઆ, ભગવાન ઘર ભી નહીં છોડા. અભી પરસો જો હૈ શાંતાનગર મેં ચોરી હુઆ. એ બહેને જાતી હૈ, ઇનકા કહીં ચેન ખીંચા જા રહા હૈ, કહીં મોબાઈલ લેકે રિક્ષામાં બૈઠા કે લે ચલે જા રહે હૈ, સુંઘા કે આદમી કો કિડનેપ કર રહે હૈ. તો પ્રશાસન કો ધ્યાન તો દેના ચાહીએ. કોણ સા પોલીસ સ્ટેશન હૈ? પોલીસ સ્ટેશન યહાં તો ભાઈ દો હૈ, યે પાંડેસરા ભી હૈ ઔર ઉધના ભી હૈ, દોનો. જી, ઓર પોલીસ પેટ્રોલિંગ કર રહી હૈ? વો કોણ દેખતા હૈ? હમ લોગ રાત કો 10 બજે ચલે ગયે, સો ગયે, પોલીસ રાત મેં જાગ રહી કે નહીં જાગ રહી, કોણ દેખ રહા હૈ? અગર દેખતી તો એસા હોતા. પહેલે ભી કાફી બાર ચોરી હોઈ? કઈ બાર, દો બાર, તીન બાર યે મંદિર કી ચોરી હો ગઈ. એક બાર હમારા ખુદ ટીવી ઉવી ઉઠા લે ગયે, એક લડકે કો મેં ડાંટા થા, મેં બોલા યે લોગ કી શરારત હોગી. હમ અક્સર ડાંટ દેતે હૈ લડકો કો, ક્યોંકિ ભાઈ યહાં બદમાશી. તો આપકી ટીવી અભી મિલી હૈ કે નહીં? મિલી, ટીવી નહીં મિલી, પૈસા ભી નહીં મિલા, 10,000 રૂપિયે ભી શર્ટ બી સી કા. ઔર મહારાજ જી એક થે, ઘર જાને વાળે થે બેચારે, કર્જા બર્જા લેકે 16,000 રખે થે, ઉનકા રૂમ મેં સુનકા ચલા ગયા. એક બાબાજી આયે થે, ઉનકા ચલા ગયા. તો આને કે લિયે ચલે હી જાતા હૈ ના, યહાં ચપ્પલ નયા પહેન કે આવો તો નહીં રહેગા. અબ ઇસકે લિયે ફરિયાદ કરને જાઓ તો ઠીક નહીં હૈ ના, મંદિર આને. યહાં અનેકો પ્રકાર કે આતે હૈ, અગલ બગલ મોહલ્લા હૈ, અગર બોલો તો ઉનકે લડકો કો ડાંટો તો માં કો બુરા લગતા હૈ, મહારાજ ડાંટતે હૈ, સાધા જ્યાદા દુશ્મન તો હમ સબ કહેતે હુએ હૈ. આપકા નામ? મેરા નામ રાજન શુક્લા હૈ. મેં યહાં પ્રતિદિન મંદિર આતા હું કાશી વિશ્વનાથ મેં. તો આજ મેં સુબહ ઉઠ કે 9 બજે આયા તો મેં દેખા યહાં કી અર્થવ્યવસ્થા ઇધર ઉધર થી, મહારાજ લોગ ઇધર ઉધર ઘૂમ રહે થે, દાનપેટી ટૂટી પડી થી. તો મહારાજ લોગ કો મેને બોલા તો મહારાજ લોગ બોલે પોલીસ કો ઇન્ફોર્મ કિયા હૈ, પોલીસ આ રહી હૈ. ફિર બાદ મેં યહાં પે પોલીસ વાલે આયે થે, સર ઇન્વિગેશન કરકે ગયે, ફિર ધીરે ધીરે કાર્રવાઈ કર રહે હૈ. મેરા નામ રેખા ઠાકુર. કોણસી જગા ઓર ક્યા ઘટના બની હૈ? યે જય જવાન જય કિસાન હૈ. એ કાશી વિશ્વનાથ મંદિર મેં કલ રાત મેં 1 બજે કે લગભગ મતલબ ચોરી હુઈ હૈ. ઓર સુબહ મેં હમ લોગ પૂજા કરને કે લિયે હર દિન આતે હૈ યહાં પે. તો આજ આઈ તો પહેલે હી ગેટ પે હી માલૂમ પડા કે જો મંદિર મેં ચોરી હો ગઈ હૈ. ઓર આયે અંદર તો કાફી પુલિસ ભી આયે હુએ થે, સબ યહાં પર આયે હુએ થે, પોલીસ ભી ઇન્કવાયરી કરકે ગયે હૈ. મગર ઇન્કવાયરી કરને મેં નહીં હોતા હૈ, ઇસમે એક હી હૈ કે જો હમારા
काम जो है ना, तो चोरी को मतलब करने से पुलिस का ही काम नहीं है। हम सबको ये जरूरी है कि ये इस पे निगरानी रखना चाहिए, क्योंकि पुलिस तो अपना काम कर रही है। शांतानगर में चोरी हुई, शांतानगर में ही मतलब आज 3-4 दिन पहले 4 रूम में ताला कटा, समझ गए। और एक जय जमा देवी दर्शन में भी ताला कटा है, मगर क्या है कि इसका सुनवाई कुछ कोई नहीं होता है। अगर भी जाइए भी मतलब दिखाने तो कोई नहीं। क्या इतनी है, इतनी चोरी हो रही है तो आप पुलिस फरियाद करते हो? पुलिस फरियाद करने से कुछ फायदा नहीं होता है ना, क्यों? पुलिस पे विश्वास नहीं है आपको? नहीं है, वो काम भी करते हैं, मगर क्या है कि किसी को मतलब थोड़ा बहुत गया और तो वहाँ उसमें नहीं होता है। जब बड़ा चोरी होता है ना तभी सुनवाई होती है। आप ऐसा सोचते हो कि छोटी मोटी चोरी में फरियाद नहीं करते, पर आप अमुक अपने सूरत सिटी में ऐसे पुलिस स्टेशन है जहाँ 200 रुपए की भी चोरी का फरियाद होती है, आप क्यों ऐसा सोचते हो? पुलिस स्टेशन में जाके देखिए तो हमको लग रहा है कि हजार से ऊपर पुलिस यहाँ का फरियाद है, बड़ा है। मगर ये नहीं बोल रही हूँ कि वो काम नहीं कर रहे हैं, काम कर रहे हैं, मगर इतना चोर भी हो गया है, इतना चोरी भी होने लगा है कि जो मतलब पुलिस वाला भी उनको भी कुछ भी नहीं कर सकते। पुलिस पेट्रोलिंग होती है कि नहीं होती है? होती है, वो अपना फर्ज पूरा करते हैं, मगर वो जाने के बाद 1:30 बजे चोरी होता है, शुरू 1:30 बजे से होता है, वो 12-1 बजे तक मतलब वो लोग मतलब ड्रोन मार के चले जाते हैं। उसके बाद वो भी प्लान बनाता है ना कितने टाइम में पुलिस वाले रहते हैं और कितने टाइम में नहीं रहते हैं। अब इतना ही बोलिए कि कितना अच्छा सेवा आया है और कितना पैर पड़ा है भगवान को। जी अपना नाम? मेरा नाम महाजन मौर्य है। क्या घटना बनी थी, कौन सा एरिया है ये? जय जवान जय किसान नगर है, मैं इस एरिया का प्लॉट होल्डर हूँ। मैं प्रतिदिन इस मंदिर में आता हूँ। यहाँ घटना ये घटी है कि यहाँ चोरी हुई है रात में। ऐसी छोटी मोटी चोरियाँ पहले बहुत हुई हैं, बहुत सारी हुई हैं, तो हमने कंटाल के फिर हमने CCTV मंदिर में लगवाया। CCTV लगाने के बावजूद भी यहाँ चोरी रुक नहीं रही है। कल रात करीब 1 बजे के करीब चोर आया मंदिर में, पैर छुआ, पूजा किया, उसके बाद वो दान पेटी चुरा ले गया। हम पुलिस से यह चाहते हैं कि पहले छोटे मोटे जो चोरियाँ हुई हैं उनका भी चोर अभी तक नहीं पकड़ा गया, कोई कार्रवाई नहीं हुई, और इस बार भी चोर लेके गया है, चोरी करके ले गया दान पेटी। हम ये चाहते हैं चोर को पुलिस जल्दी से जल्द पकड़े और कार्रवाई करे। कौन सा पुलिस स्टेशन? पांडेसरा पुलिस स्टेशन। मेरा नाम अशोक सिंह, चित्रकूट धाम देवी दर्शन नगर। यहाँ पे क्या हुआ था मंदिर में? यहाँ काशी विश्वनाथ धाम मंदिर में सुबह 5 बजे पता चला, ताला तोड़ के दान पेटी से सारा पैसा कुछ लोग यहाँ से निकाल के ले गए। दान पेटी में कितने की रकम थी? और दान पेटी में पूरे 1 साल का पैसा था। अब इसमें तो पता नहीं हमको कि कितना पैसा था, पर दान पेटी, ताला टूटा, माता जी का मुकुट, और मुकुट में हाथ लगाया पर वो ले नहीं गया, और पूरा 4 जगह आदमी घूम रहा है कैमरे में। और ये बहुत बड़ी दुख की बात है कि मंदिर में आज इतना बड़ा हादसा हो गया। नगरों में सुना था कि ताले टूट जाते हैं, गाड़ियाँ उठा ले जाते हैं, और सब आए दिन यहाँ पे दरवाजे टूटते हैं और किसी का सामान लूट ले जाते हैं, पर आज मंदिर के अंदर तक पहुंच गए। ये बहुत बड़े दुर्भाग्य की बात है कि बताइए रात में 1 बजे और मंदिर से ताला तोड़ करके और दान पेटी से सारा पैसा एक आदमी कैमरे में दिख रहा है वो ले करके चला गया, और यदि वो और लोग थे तो बाहर थे ये पता नहीं है। ये बहुत दुख की बात है। सब भक्त लोग नाराज़ हैं कि आज मंदिर के अंदर दान पेटी में डकैती पड़ गई। इससे हमारे हाथ जोड़ के विनती है कि कृपया प्रशासन इस बात पे ध्यान दे कि नगर के लोग नगरों में सुरक्षित नहीं है, मंदिर में दान पेटी सुरक्षित नहीं है, तो ये क्या हो रहा है। प्रशासन से हाथ जोड़ के विनती है रात में गश्त बढ़ाए और चारों तरफ सुरक्षा का माहौल बनाए। लोग भयभीत हैं, बहुत परेशान हैं, इस हादसे से 10 नगर दुखी हैं, और जहाँ जहाँ ये बात हो रही है सब लोग परेशान हैं कि आज इतना बड़ा हादसा, मंदिर के अंदर से दान पेटी तोड़ करके और गेट का दरवाज़ा तोड़ करके और अंदर से पैसा ले गए। ये बहुत बड़ी दुख की बात है और आगे मैं कुछ नहीं कहता हूँ। प्रशासन के बारे में आप क्या कहना चाहते हो? प्रशासन से मेरी हाथ जोड़ के विनती है कि इस केस को तुरंत खोले और दूध का दूध पानी का पानी करे। जब कैमरे में सामने आदमी आया है और हथौड़ी लेकर
तोड़ रहा है, तो उसको तुरंत ये चीज को बताएं वो कौन ऐसा व्यक्ति है जो मंदिर में अंदर घुस करके दान पेटी का पैसा ले गया और इतने लोगों के आत्मा को दुख पहुंचा गया। इससे लोगों का विश्वास कम हो जाता है। प्रशासन से हाथ जोड़ के विनती है, नगर नगर और मंदिर सब जगह सुरक्षा प्रदान की जाए, रात में गश्त बढ़ाया जाए। सब लोग भयभीत है, आए दिन मोटरसाइकिल और दरवाजा तोड़ तोड़ के यहाँ से सामान लेकर के जा रहे हैं, पर ये बहुत दुख की बात है। पर प्रांतीय बहुत लोग परेशान हैं। बोलो काशी विश्वनाथ। कैमरामैन मुकेश गुरव, साथी अश्मिता पटेल, दिव्यांग न्यूज़, सूरत।